મહીસાગર જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરીક્ષાનો પ્રારંભ 14 માર્ચથી શરૂ થયો હતો અને આજે 15 માર્ચે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચશે. મહીસાગર જિલ્લાના કુલ 55 કેન્દ્રો પર 33,881 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10માં 20,268 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11,687 સાથે વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12માં 1926 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લામાં પરીક્ષાને લઈને ઝેરોક્સ સેન્ટરો બંધ કરવામાં આવ્યા છે. આજરોજ બાલાસિનોરમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવ્યા ત્યારે જીસીઆઈ સ્કૂલના સ્ટાફ દ્વારા ગુલાબના ફૂલ આપી મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને તે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તે માટે પ્રવેશ કરાયો હતો. અત્યારે કામગીરી કરી રહ્યો હતો. પરીક્ષા માટે જ્યારે સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આટલા જોરદાર રીતના પ્રયાસો છે, એ પ્રયાસોના એક ભાગરૂપે બાળકોને પરીક્ષામાં નિર્ભયપણે પરીક્ષા આપી શકે, સારી રીતે પરીક્ષા આપી શકે, એમનામાં રહેલા કોઈપણ ભય કે ચિંતા દૂર કરવાનો અમે આ જ્યારે પ્રવેશ આપ્યો ત્યારે એવું વાતાવરણ કર્યું છે કે જેથી એમને પોતાના ઘર જેવું જ વાતાવરણ લાગે અને એમની જે ચિંતા છે નિર્ભયપણે મુક્ત રીતે પરીક્ષા આપી શકે એવો અમારો એક પ્રયાસ કર્યો છે. જ્યારે સરકારશ્રી અને બોર્ડ જો આટલા સજાગ રહીને કામ કરે તો એના ભાગરૂપે અમે એક આ એક નાનો પ્રયાસ કર્યો છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અત્યારે બાળકો હસતા મુખે પરીક્ષા આપવા જાય છે અને સારી રીતે એ લોકો પરીક્ષા પણ આપશે. તો અને ફરી એકવાર કહી દઉં કે બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. આ પરીક્ષા એક મિનિટ ચાલુ. આ પરીક્ષા કેન્દ્રની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે? આ પરીક્ષા કેન્દ્રની અંદર 300 વિદ્યાર્થીઓ છે. અને કેટલા 480 વિદ્યાર્થીઓ છે? કેટલા રૂમ છે? અને 18 બ્લોક છે. ઓકે. કરસ્તાર. હું આચાર્ય વિષ્ણુભાઈ શાંતિલાલ પટેલ અહીંયા મુખ્ય સંવાદ તરીકે ફરજ બજાવું છું. આજરોજ ઓસરલાલ શેઠ હાઈસ્કૂલની અંદર બાલાસિનોર જીસીસ બાલાસિનોરના વાલીઓ તરફથી બાળકોને ખૂબ સારી શુભેચ્છાઓ આપી અને પરીક્ષાની શુભ શરૂઆત કરી અને ખૂબ હુંફાળા વાતાવરણની અંદર બાળકો પરીક્ષા આપે એવી વાલીઓએ બધાને શુભેચ્છાઓ પાઠવી. આજરોજ આ સેન્ટરની અંદર યુનિટ 1 અને યુનિટ 2ની વ્યવસ્થા કરવામાં આવેલી છે. યુનિટ 1ની અંદર 240, યુનિટ 2ની અંદર 240 બાળકો પરીક્ષાની અંદર ઉપસ્થિત રહેનાર છે અને પરીક્ષા ખૂબ સારી રીતે સારા વાતાવરણમાં યોજાય એવા પ્રકારની પ્રેસ મીડિયા પર વાલી, બાળકો અને શહેરના જેસીસ તમામે ખૂબ સારો સહકાર આપ્યો અને જેની અંદર બાળકોને પુષ્પગુચ્છ, સાકર તેમજ આપણે પેન દ્વારા બાળકોનું સન્માન કરવામાં આવ્યું અને બાળકોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો.